તો તમને ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણે શેના માટે આ વિડીયો લઈને આવ્યા છે. તો અત્યારે આપણે આવી ગયા છે બધાડી ઉપર, શારદાબેન હીરાબેન પંચાલ અંદર. એક મસ્ત મજાનું કહેવાય કે અનલિમિટેડ જમવાની સુવિધા ચાલે છે. પ્રાઇસ શું છે એટલે આપણે અંદર જઈને પૂછીએ છીએ. ચલો હવે આપણે અંદર જઈએ છીએ અને તમને બતાવીએ છીએ કયું જમવામાં આજે કઈ કઈ વસ્તુ છે અને કેવું છે આ બધું વસ્તુ આપણે જોઈએ છીએ. ચલો આવીએ. જો ભાઈ આપણે અંદર આવી ગયા છીએ. અત્યારે આ મસ્ત મજાનો હોલ છે જ્યાં 150 જેટલા માણસો બેસાડે. 2 સેકન્ડના સબ્જી તમે જોઈ શકો છો. પાલક કોર્નની મસ્ત મજાની સબ્જી છે. કઠોળમાં શાક હોય છે, 2-3 સબ્જી હોય છે, દાળ ભાત હોય છે, સલાડ હોય છે, એ બધું વસ્તુ અહીંયા હોય છે. અને દર રવિવારે અહીંયા છે ને સ્વીટ આપવામાં આવે છે અને એક પંજાબી સબ્જી આપવામાં આવે છે. દાળ અને બધું જુઓ તમે કેટલું મસ્ત મજાનું છે. અને અહીંયા જમવાનો બગાડ બિલકુલ ના કરતા, આપણે દર વિડીયોમાં કહીએ જ છીએ જેટલું જોઈતું એટલું લેવાનું ભાઈ. અને અહીંયા આજુબાજુની ઓફિસવાળા, જોબ કરતા લોકો અને ઘણા બધા લોકો અહીંયા ડેલી આવતા જ હોય છે. અને બપોરે તો કાયદેસર અને ખાવા માટે લાઈન લાગે છે. અને જમવાનું શુદ્ધ અને સાત્વિક હોય છે, એકદમ સાદું ભોજન હોય છે, એમ કે સિનિયર સિટીઝનથી માંડીને કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે. આ તમે જોઈ શકો છો. અને આપણે રસોડું તમે જોઈ શકો છો કેટલું ચોખ્ખું છે. ઘણી જગ્યાએ તમે રસોડા જોશો ને તો એકદમ ગંદા હોય છે, પણ અહીંયા જુઓ તમે એકદમ ચોખ્ખા રસોડા છે. અને રોટલી તમને ગરમ ગરમ મશીન અંદર બનાવીને આપવામાં આવે છે. તમે જોઈ શકો છો આ રીતના અહીંયા ગરમ બને છે. કાયદેસર તમારા સામે જ બને છે બધું. આ રીતના મશીન ચાલતું રહેશે અને લોટ બંધાતું હોય છે, જોઈ શકો છો તમે. રોટલી પણ તમે જુઓ, રોટલી પણ મસ્ત ફૂલકા રોટલી હોય છે. જોઈ લો, મસ્ત મજાની રોટલી હોય છે. ચલો આપણે હવે જોઈએ છીએ. જો ભાઈ આપણે થોડી વાર પહેલાં જોયું આપણે કઈ કઈ રીતની બધી પ્રોસેસ હોય છે અહીંયા. તો આપણે અહીંયાના આવતા કસ્ટમરને પૂછીએ છીએ. તો બેન આપણે તમારું નામ કહીજો. આપણે ચંદાબેન. તો આ તમે જમવાનું કેવું લાગે છે? બહુ સરસ. આટલા બજેટમાં બીજે ક્યાંય મળે આટલું સસ્તું સારું? તમે કેટલા સમયથી અહીંયા જમો છો? લગભગ 1.5 વર્ષ થયું. 1.5 વર્ષથી જમો છો અહીંયા જ? શું વાત છે. અને દરરોજ અલગ અલગ હોય છે ને જમવાનું? દરરોજ અલગ અલગ હોય છે, અલગ અલગ સુવિધા ચાલુ કરી છે. આશરે કેટલા સમયથી ચાલુ કરી છે? 7-8 વર્ષથી ચાલે છે. 7-8 વર્ષથી? ઓહો. અને તમે જયારે સ્ટાર્ટિંગ કરી હતું ત્યારે કેટલા રૂપિયામાં ચાલુ કર્યું હતું? લગભગ 40 રૂપિયાથી ચાલુ થઈ ગયું. 40 રૂપિયા? શું વાત છે. પછી 40 થી 50. અને ક્વોન્ટિટી બી આ જ હતી? અનલિમિટેડ. બરોબર છે. એના 60 થઈ ગયા, એના 70 થઈ ગયા. બરોબર. એટલે થોડું ઘણું તો બી આટલા બજેટમાં આજના ટાઈમે તો ક્યાંય નહીં મળતું. મેં જોયું પણ ઓલમોસ્ટ તમે જોયું થોડી વાર પહેલાં બહાર કે આપણે કેટલી બધી વસ્તુ છે. આપણે કેટલી બધી વસ્તુ છે ડેલી, કેટલી બધી વસ્તુ હોય આમાં? નાસ્તા હોય આમ છે, અમારા અહીંયા કમ સે કમ 50-60 વસ્તુ છે. નાસ્તામાં તો ભાઈ તમારે એક બી નાસ્તો એવો નહીં હોય કે એક અહીંયા નહીં મળતો હોય. અને પાછું એવું જેવું વસ્તુ નહીં વાપરવાની, બધી વસ્તુ સ્ટાન્ડર્ડ જ વાપરવાની છે. સ્ટાન્ડર્ડ ને સારામાં સારી વસ્તુ છે. અને આપણે અંદર અત્યારે આશરા કેટલા માણસો જમી શકે એકસાથે અહીંયા? રોજ ડેલીના અહીંયા રોજના 500-600 રૂપિયા. 500-600 જમી જાય બપોરને? 500-600 સાથે. ઓહો. અને આપણે અહીંયા તમે જોતા હશો તમે કે સિનિયર સિટીઝનથી લઈને બધા જ પ્રકારના લોકો અહીંયા આવે છે. અને સિનિયર સિટીઝન, ઓલ સ્ટુડન્ટ. હા, સ્ટુડન્ટ પણ આવે છે. હા, બધા અહીંયા કોર્પોરેટ ઓફિસમાં કામ કરને વાલે એ બી આવે. હા, સબ બેંકોમાં કામ કરને વાલે. હા હા. ટોટલ સમુદાય લોક ઇધર આજુબાજુ જો ભી રહેતે વો ભી ટોટલ ઇધર શામ કો લાભ લેતે. ક્યા બાત. હા, ઓર રવિવાર કો તો વિશેષ ઇધર ભીડ રહેતી. ઓર રવિવાર કો હમારા એક હમ પંજાબી સબ્જી ઓર એક સ્વીટ દેતે રવિવાર કો. હા, 90 રૂપિયા. ક્યા બાત હૈ. હા, તો ભાઈ જો તમે રવિવારે આવશો ને તો તમને પંજાબી સબ્જી અને એક સ્વીટ મળશે ભાઈ. શું વાત છે, બહુ સારું કહેવાય. 90 રૂપિયા, ખાલી 90 રૂપિયામાં એ બી? શું વાત છે ભાઈ. તમે જુઓ અત્યારે થોડી વાર પહેલાં આપણે જોયું હતું ને તો પબ્લિક નથી, બહુ ઓછા હતા. અત્યારે જુઓ તમે, જેમ જેમ ટાઈમ વીતતો જાય છે ને એમ એમ અહીંયા આવતી રહે છે પબ્લિક. અને આપણે સૌથી પહેલાં 1 વાગ્યાથી તમારા 2 વાગ્યા સુધી આ પગ દેવાનું ચાલવાનું પડે. ઓહો. 1 થી 2 તો ભાઈ બહુ જબરદસ્ત ભીડ હોય છે. સૌથી સારામાં સારી વસ્તુ કહેવાય ને તો એક આ છે કે 90 રૂપિયામાં ભાઈ અનલિમિટેડ જમવાનું આવું ને એક બહુ મોટી વસ્તુ કહેવાય.
અત્યારે 90 રૂપિયાની તમે જોવા જાઓ ને તો ખાલી સબ્જી મળે છે, સબ્જી ના જ હોય છે ભાઈ, અને એ બી પાછી આટલી શુદ્ધ અને સાત્વિક તો નહીં જ મળતી. થોડી વાર પહેલા આપણે અંદર રસોડામાં જોયું ભાઈ, એક ચોખ્ખાઈ જોઈ ને તમે આવી ચોખ્ખાઈ તમે બીજે ક્યાંય કદાચ બહુ ઓછી જગ્યાએ જોવા મળી જશે, કેમ કે આપણે અહીંયા જોઈએ ને તમે બધી વસ્તુ ભાઈ લાઈવ બને છે. તો એક ગ્રીન સબ્જી, એક કટોર ઓર એક બટાટા રસાવાલો ઓર દાલ ભાત, એ ડેલી સબ્જી રહેતી, ડેલી રહેતી, રોજ અલગ અલગ ડેલી. બરોબર છે. ગુરુવાર તો અમારા દાલ બાટી ચૂરમાં રહેતા, ગુરુવારે શું વાત છે, બહુ સારી એવી સુવિધા કહેવાય. અને આપણે અહીંનો ટાઈમિંગ શું છે? આપણે 11 થી 2 સવારના 11 થી 2 અને સાંજે હોય છે 7 થી 9:30. સાંજે 7 થી 9:30. જો ભાઈ ટાઈમ નોટ કરી લો. અને આપણે એડ્રેસ કેવું કહેવાય, પ્રોપર એડ્રેસ? સદ વિશાળ પરિવાર, બરાબર, બીઆરટી રામદેવ બીઆરટી બસ કે સામને, હા, હોટલ મેરિટ કે પાસની બાજુમાં છે. તમે સર્ચ કરશો ને ગૂગલ ઉપર તો એ તમને એનું લોકેશન મળી જશે. હવે ઇધર અમારા જો હોલ હે, હા હા, એક શાદી કે લીએ, હા, કોઈ બેસના કે લીએ, યા જિસકા 200-250 કેપેસિટી હો, હા, તો ઉનકા ભી પ્રોગ્રામ હોતે ના તો હમ કમ રેટ પે ઇધર સર ખાલી કા પ્રોગ્રામ કરવા. શું વાત છે. હા, નાનું ફંક્શન હોય તો ભાઈ 150-200 સુધી આપણે મક્સન થાય. હા, 100-150 અને સૌથી ઓછા રેટમાં તમને કરી આલે છે ભાઈ. તો આ સદ વિચાર પરિવારને કહેવાય ને, એક આ સારી એવી સુવિધા કહેવાય, એ ભૂમિ છે સરકારની. તો પછી યાર એક સેવા જ કહેવાય. અને પાર્કિંગમાં પણ જુઓ તમે, અહીંયા આગળ પાર્કિંગનો કોઈ શુલ્ક લેવામાં આવતો ના હોય તો અહીંયા બરોબર 50-60 લોકો માટે અહીંયાનું હોય. અને કાઉન્ટરમાં ભાઈ છે ને, થોડું અમારા 7 બજે છે, 9:30 તક પાઉભાજી, શાહીંદી ઓર ઢોસા. હા, અને પ્રાઇસ બી ભાઈ આપણે જોઈએ, પ્રાઇસ તો ભાઈ આટલા ઓછી પ્રાઇસ છે. હા, ઢોસા અમારી પાસે ખાલી 60 રૂપિયા અને પાઉભાજી 60 રૂપિયા, બીજા રોલો અને મસાલા ઢોસા 70 રૂપિયા. બસ શું વાત છે ભાઈ, આવા એરિયામાં ભાઈ આટલું સસ્તું મળવું, એક તો ભાઈ બહુ મોટી વસ્તુ. હા, આ બધી વસ્તુ તમે જોઈ રહ્યા છો ને સામે, સવારના 8 થી લઈને 9:30 સુધી ચાલું જ હોય છે. ક્યાં જો કાળ જળ ગરમીમાં ભાઈ, આ કુલર બી છે અહીંયા જુઓ તમે, કુલર જમ્બો કુલર છે, આપતી આપણા મારા જ છે. શું વાત છે, એટલે તમે જમવાનું બધું આ બનાવો છે? શું વાત છે, અમારા સુજે કુકુર છે. મેરા નામ જોગસિંહ મહારાજ. અચ્છા, તો આપ કહાં સે હો? મેં રાજસ્થાન સે. રાજસ્થાન સે હો? જી. આ બાત તો આપણે ભાઈ ઘણી બધી હોટલોમાં અને ઘણી બધી રેસ્ટોરન્ટોમાં આપણે જોયું ને, લગભગ બધા રાજસ્થાની જોઈએ. શું ભાઈ જાદુ કરો છો તમે આમ રસોઈમાં? બસ મહેનત સે ઓર દિલ સે બનાતે ઇસલિયે. અચ્છા, કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે આપણે તમારે? મેરે કો 20 સાલ કા એક્સપિરિયન્સ છે ભાઈ. 20 વર્ષનો એક્સપિરિયન્સ છે એટલે ભાઈ ટેસ્ટ બાબતે તો કઈ ઘટવાની દે. તો તમે અહીંયાનું જમવાનું જે તમે જ બનાવો છો? જી હા, તમે જ બનાવો છો? નહીં બનાવો. તો આશરે તમે કેટલા માણસની રસોઈ બનાવી નાખો ડેલી? આમ ડેલી દોનો ટાઈમ કા મિલા કે 500 લગભગ હો જાતે. 500-600 ભાઈ, 500-600 માણસની રસોઈ બનાવી ભાઈ, કે જીવા જેવા વસ્તુની કામ નહીં, અને ટેસ્ટ બી ભાવ જાળવી રાખો, એક બહુ મોટી વસ્તુ. તમને ભી સબ ગરમા ગરમ ચીજ મિલતી હૈ ઓર નાસ્તે મેં સબ ટોટલ આઈટમ હૈ સર. નાસ્તામાં આપણે થોડી વાર પહેલાં આપણે બતાવ્યું મેનું, આપણે આગળ તમને થોડી વાર પહેલાં બતાવ્યું કે કેટલી બધી વેરાયટી છે. એક બી વસ્તુ એવી નહીં હોય કે નહીં મળતી હોય, જી બધી વસ્તુ મળી જાય. પણ પાર્કિંગમાં ઘણા લોકોને તકલીફ થતી હોય છે કે ભાઈ હોલમાં આવ્યા તો પાર્કિંગનું શું? તો ભાઈ એ લોકો માટે તો ભાઈ પાર્કિંગમાં તો આખી ગાડીઓ માટે બી છે ને, 4-wheel માટે 2-wheel માટે જોયું તમે ફ્રી ઓફ કોસ્ટ. અને પાછું રોડ ટચ જ છે, તમે જોયું રોડ ઉપર જ છે, એટલે તમે લોકેશન શોધવામાં તકલીફ નહીં પડે. તો ચલો આપણે આપણે ટ્રાય કરીએ છીએ, આપણી ડીશ લઈએ. હા, 10 રૂપિયાની ચાલ હોય તો પણ અહીંયાથી ખૂટું જવા. બરોબર છે, તો એ ટુ ઝેડ વસ્તુનો ટોકન તમને અહીંયાથી મળી જશે. હા, તો આપણે સાહેબ આપણે ટાઈમિંગ શું હોય છે એનું? સવારે 11 થી 2. 11 થી 2 અને સાંજે 7 થી 9. 7 થી 9 તમે જ જોવા મળશો અહીંયા. હા, જો ભાઈ અનિલભાઈ છે ભાઈ, ટોકન આપશે ને મોજ મસ્તીથી જમવાનું ખવડાવશે તમને જે ખાવું હોય. ચલો આવ્યો આપણે. જો ભાઈ આપણે અત્યારે અહીંયા આવી ગયા છે, મસ્ત મજાનું જો તમે ખાલી અહીંયાથી આપણે ટોકન જમા કરાવવાનો હોય છે અને એના પછી તમને ડીશ મળશે. જો હા, ડીશ આપવાની હોય છે અને સેલ્ફ સર્વિસીસ હોય છે. તમારે જેટલું ખાવું એટલું, અને થોડી વાર પહેલાં આપણે જોયું બોર્ડ, ત્યાં સામે બોર્ડ મારેલું છે ભાઈ, જમવાનો એક પણ પ્રકારનો બગાડ કરવાનો રહેશે નહીં. આપણે દર વિડીયોમાં આપણે કહીએ જ છીએ કે જમવાનો બગાડ તો કરવો જ ના જોઈએ. તો આપણે અત્યારે ડીશ લઈએ છીએ, જો તમે આજે કઈ કઈ વસ્તુ છે બતાવી આવી જાઓ. શું વાત છે, પાલક કોણ ભાઈ જુઓ ખાલી, એક અનાજે આલુ રસાવાળા આલુ હે ને, રસાવાળા આલુ ભાઈ, છાલવાળા આલુ જો ભાઈ, બહુ મજા આવે ખાવાની. આ તો જેટલું જોઈએ એટલું લેવાનું ભાઈ, અને શુદ્ધ અને સાત્વિક ગુજરાતી દાળ ભાઈ જો.
કોઈ પણ રીતથી ખાઈ શકે ભાઈ. જો દાળ ખાલી જુઓ નજીકથી બધો, ખાલી ક્વોલિટી જુઓ દાળની, ખાલી મસ્ત મજાની ગરમા ગરમ દાળ છે. ભાત ભાત પણ આપણે અમે લઈ ગરમા ગરમ રોટલી બી છે. રોટલી ક્યાં કાઉન્ટર પર આવશે રોટલી? અચ્છા જો જો ભાઈ રોટલીમાં તો કેવું છે, ચલો આવો આપણે તમને બતાવીએ. અહીંયા આવ્યો ટેબલ ઉપર. પાણી જુઓ તમે, ચીલ્ડ પાણી એકદમ ઠંડામાં ઠંડુ. જો ભાઈ આ બધી વસ્તુ થોડી પહેલાં જોયું ને ગરમા ગરમ ને લાઈવે લાઈવ બને છે. રોટલી તો પાછી જોયું મશીનમાં બનતી હતી હમણાં થોડી વાર પહેલાં, એ જ વસ્તુ છે. અને કેટલી બધી આઈટમ છે જુઓ તમે. રવિવાર આવશો ને તમને સ્વીટને પંજાબી સબ્જી તમને મળશે, બહુ મજા આવવાની છે આજ તો. અને આટલું સસ્તું ને સારું મળતું હોય ને ભાઈ, ટેસ્ટ બાબતે કંઈ જોવાનું જોવું જ ના પડે એમ. આ રીતના કન્ટિન્યુઅસલી લાઈન ચાલુ જ હોય છે, જમવાનું લેવાનું મેકવાનું બધું તમે જાતે જ હોય છે. જુઓ તમે રોટલી અહીંયા પણ આવશે થોડી વાર પહેલાં કીધું આપણે. આ મસ્ત મજાનો દાળ ભાત છે. જો ભાઈ થોડી વાર પહેલાં આપણે બધી ડિટેલ જોઈ ને, પણ મસ્ત મજાની ડીશ આપણે આપી દીધી છે. સેલ્ફ સર્વિસ હોય છે અને ખાલી રોટલી તમારા ટેબલ ઉપર આવશે થોડી વાર પહેલાં કીધું આપણે. અને ભાઈ ગરમા ગરમ બધું અને ટેસ્ટ બાબતે કંઈ જોવાનું જ ના હોય. જો તમે આ કઠોળ છે, આ કોન પાલક છે અને આ છાલવાળા બટેકા થોડી આપણે કીધું. ભાઈ આ તો મને મસ્ત મજા આવી, ઘર જેવું લાગ્યું જમવાનું. કેમ કે આવો ટેસ્ટ છે ને આપણા ઘરમાં મળતું હોય છે. આ કોન પાલક થઈ ગયો છે. કોન પાલકની સબ્જીમાં તમે ઘણી જગ્યાએ જોયું હશે કે કોન બહુ ઓછા નાખતા હોય છે, અહીંયા ભરપૂર પ્રમાણમાં નાખેલા છે. હા મસ્ત ટેસ્ટ છે ભાઈ. છાલવાળા રસાવાળા બટેકા જો આપી દો. જો ભાઈ આ રીતના તમને રોટી મળતી જ રહેશે ને. આ બધી વસ્તુ મેન વસ્તુ શું છે ખબર છે કે અનલિમિટેડ છે ભાઈ. આમાં તમારે ખાવું એટલું ખાવ, તમારે 90 રૂપિયા આપો ને એટલે તમારે જેટલું ખાવું એટલું ખાવાનું છે. અને સ્પેશિયલ ગુજરાતી દાળ ભાત મસ્ત મજાનો ટેસ્ટ છે. અને એકદમ શું કહેવાય કે યાર આમ આના કંઈ ઘર જેવું કહેવાય એમ, ઘરમાં બનતું હોય ને જેમ એવું જ છે. અને આપણે દાળ તો ભાઈ એવી છે ને કે તમે એમને એમ બી પી શકો. બહુ મસ્ત મજાની દાળ થોડી વાર પહેલાં જોયું ને તમે, અહીંયા બધા જ પ્રકારના લોકો આવે છે. સિનિયર સિટીઝનથી માંડીને કોલેજવાળા લોકો, કોર્પોરેટવાળા લોકો, ઓફિસવાળા લોકો, બધા જ લોકો અહીંયા આવે છે. ચલો ત્યારે આપણે આને હમણાં ફિનિશ કરીએ છીએ અને પછી આપણે અહીંયા જે બેસાય એ લોકોના રિવ્યૂ લઈએ છીએ. ઘર જેવું જમવાનું હોય છે, મરચું અને તેલ ને બધું ઓછું હોય છે એટલે જમવાનું સારું પડે. મરી મસાલા ઓછા હોય છે એટલે તમે અહીંયા જમવા આવો છો રેગ્યુલર? તમારું નામ શું છે? મહેન્દ્રભાઈ. તમે બી રેગ્યુલર જમવા આવો છો બરાબર. જો જો ભાઈ આપણે તો જમી લીધું છે અને જમવાનું તો ભાઈ કહેવાય ને ભાઈ ઘર જેવું જમવાનું હતું. ને આટલા ઓછા બજેટના અંદર આવા એરિયામાં મળવું એ એક બહુ મોટી વસ્તુ છે. તમે પણ અહીંયા જમીને આવી ગયા હોય તો કોમેન્ટ કરજો ને, ના આવ્યા હોય તો ભાઈ આવી જજો અહીંયા ઘડી. રવિવાર આવશો ને તમે તો સ્વીટને પંજાબી તમને અલગથી મળશે, બહુ સારી વસ્તુ કહેવાય. તો લોકેશન ને બધું ઉપર આવે છે, કોન્ટેક નંબર ઉપર આવે છે, તો એમનો કોન્ટેક કરી શકો છો તમે. અને આની મુલાકાત લઈ જજો ભાઈ, બહુ મજા આવી જશે તમને. અને તમારા ફેમિલી મેમ્બરમાં અને તમારા દોસ્તોમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આવી મસ્ત સુવિધાનો લાભ લઈ શકે. ચલો ફરી આપણે મળીએ છીએ એક નવા વિડીયો સાથે, ત્યાર સુધી આપણે રજા લઈએ છીએ. બાય બાય એન્ડ ટેક કેર. ચલો.